ભરૂચની શક્તિપીઠ પરિવારની બહેનો દ્વારા ગતરોજ સબજેલના કેદી ભાઈઓને રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજાયો હતો. શનિવારે દેશભરમાં ભાઈ બહેનના પ્રેમના પ્રતિક સમા રક્ષાબંધનનો તહેવાર ઉજવાનારો હોય જેલમાં વિવિધ ગુનાસર સજા કાપતા તેમજ પરિવારથી દૂર રહેતા કેદી ભાઈઓને પણ રક્ષાબંધનના તહેવારની ઉજવણીનો લાભ મળે તે હેતુથી ભરૂચની ગાયત્રી શક્તિપીઠ પરિવારની 10 જેટલી બહેનોએ ભરૂચ સબજેલ ખાતે કેદી ભાઈઓના હાથમાં રાખડી બાંધી મોઢું મીઠું કરાવ્યું હતું. બહેનોએ જેલના કર્મચારી તેમજ અન્ય ફરજ બજાવનારને પણ રાખડી બાંધતા કેદી ભાઈઓના આંખમાંથી આંસુ સરી પડતા ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા. આજ રોજ ભરૂચ સબજેલમાં રાખવામાં આવેલા બંદીવાન ભાઈ બહેનોને અમારી વડી કચેરીની મંજૂરી અન્વયે ભરૂચ શહેરના ગાયત્રી શક્તિપીઠ સંસ્થા અને અન્ય સંસ્થાઓ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવેલ છે અને આ સંસ્થાની બહેનો દ્વારા બંદીવાન ભાઈઓને તિલક ચોખા અને રાખડી બાંધીને રક્ષાબંધન કરાવાયેલ છે. આ રક્ષાબંધન પર્વના ભાગરૂપે જેલમાં રહેલા કેદીઓને પણ સમાજમાં જેમ બાળ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે જેલમાં રહી પણ આ પર્વની ઉજવણી કરતા ખૂબ જ અમને ઉત્સાહ થયો છે અને ઉત્સાહિત થયા છે અને પોતાની સગી બહેન જેવો એમને અહેસાસ કરાવી અમે જેલમાં પણ એક માનવતા અને સામાજિક તહેવારોની જે ઉજવણી અમે એ લોકોને કરાવીએ છીએ એનાથી અમનું સકારાત્મક માનસ થયેલ છે અને ખૂબ જ એ લોકો આવી રીતે આ પર્વની ઉજવણી કરીને પ્રભાવિત થયેલ છે. મારું નામ લતાબેન દીપકકુમાર ટેલર. ગાયત્રી શક્તિપીઠ મુક્તિનગરથી અમે લોકો રક્ષાબંધન પર્વ કરવા માટે અહીં આવ્યા છીએ. તે તમામ ભાઈઓના જીવનમાં સુખ અને શાંતિ મળે એ જ આશાથી અમે આવ્યા છીએ અને પોતાની જોડે સદબુદ્ધિ મળે અને તંદુરસ્ત રહે એ જ આશાથી. અવિસૈયદનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ભરૂચ.